મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે હેમચંદ્ર નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જે જે વોરા સાહેબ શ્રી કેસી પટેલ સાહેબ સાંસદ શ્રી પર્વતભાઈ મંદિરથી પધારેલ પૂજ્ય કોઠારી કરુણામૂર્તિ સ્વામી અને સર્વે સંતો યુવા તાલીમ કેન્દ્ર જે દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે એના મુખ્ય સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામી એમના સાથી સંતો ઇસી મેમ્બર્સ હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અન્ય ફેકલ્ટીઝ એડમિનિસ્ટ્રેટિવ નોન એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને પધારેલા સર્વેને ખાસ નમસ્કાર ગુડ ઇવનિંગ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી કોર્સનું એક ઓફિશિયલ ઇન્ડક્શન આ હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે થઈ રહ્યું છે આજે પરસ્પર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ એક્સચેન્જ કરતાં શ્રી જે જે વોરા સાહેબ સાથે બીએપીએસ સંસ્થા પણ ખૂબ આનંદની લાગણી અનુભવે છે એની માટે અમે પણ આપ સૌના ખૂબ આભારી છીએ કોર્સ વિશે આપણે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી આ કોર્સને અન્ય કોઈ શબ્દોમાં વાત કરવી હોય તો એ આ છે ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન એટલે કે માહિતી તો આપણી પાસે અત્યારે ઘણી બધી છે પણ એ માહિતીને સુમેળે સુયોગ્ય રીતે સુનિયોજન સાથે આપણે સારી રીતે આપણા જીવનમાં અપનાવી શકીએ તો આપણા જીવનનું એક ઘડતર થાય એટલે કે ફોર્મેશન થાય ફોર્મેશન એટલે ઘડતર તો આપણે એક આદર્શ વિદ્યાર્થી બની શકીએ આપણા દેશના આપણે એક વફાદાર નાગરિક બની શકીએ જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં પ્રામાણિકતાથી નિષ્ઠાથી એક સાચા કાર્યકર બની શકીએ સાચા કર્મચારી બની શકીએ કોઈ સામાજિક ધાર્મિક સંસ્થામાં આપણે સેવા કરતા હોઈએ તો એક આદર્શ સેવક બની શકીએ એ હેતુથી આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ નો ઉદ્ભવ થયો છે એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને આપણે સૌ માટે આનંદની વાત છે કે દેશના સર્વાંગી વિકાસ માટે દેશના ભવ્ય ભાવિ માટે આ કોર્સ છે એ અત્યારે તો બીજ રૂપે છે પણ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ થશે અને દેશને આદર્શ નાગરિકો બનશે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે બે હજાર પચીસ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવી અને જે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી જેમાં માનનીય વાઇસ ચાન્સેલર શ્રી હમણાં જેમના પ્રવચનમાં વાત કરી કે વ્યક્તિત્વનો વિકાસ છે ચારિત્રનું ઘડતર છે એનું પ્રાધાન્ય છે એટલે ફ્રોમ ઇન્ફોર્મેશન વી વોન્ટ ટુ ગો ટુ ફોર્મેશન તમને કદાચ આશ્ચર્ય થશે પણ આપણે સૌ અહીંયા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ તો આપણને થોડો ખ્યાલ પણ હશે કે કોલસો અને હીરો બે સગ્ગા ભાઈઓ છે કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ રાધર દે આર ટ્વિન્સ એ જોડ્યા છે કારણ કે કોલસો પણ કાર્બન એટમ છે હીરો પણ કાર્બન એટમ છે કોલ્સો હંડ્રેડ પર્સન્ટ કાર્બન છે ડાયમંડ પણ હંડ્રેડ પર્સન્ટ કાર્બન છે બંનેમાં સત્વ અને તત્વ એક છે છતાં બંનેની કિંમતમાં મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને કોલસો આવે આ કિંમતમાં ફેર કેમ પડી ગયો ધ વન પ્રિન્સિપલ રીઝન ઓફ ધીસ ડિફરન્સ બિટવીન કોલ એન્ડ ડાયમંડ કે જ્યારે કાર્બન એટમ છે ગોઠવાય કોઈ 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 નિયંત્રણ વગર વગર સંયોજન વ્યવસ્થા વગરનું મળવું ભેગું થવું આડેધડ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે કાર્બન એટમ્સ ભેગા થાય એટલે કોલસો બની જાય એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય જે આપણે બેન્ઝિન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં એ બેન્ઝિંગ રિંગ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ એની ફાઇનલ પ્રોડક્ટ એ ગ્રેફાઇટ બની જાય લેડ જેને આપણે કેમિસ્ટ્રીની એમ પીબી આપીએ છીએ જે આપણે પેન્સિલ લખીએ છીએ ને એ ગ્રેફાઇટ બને એટલે કે એની કિંમત થોડી વધી કેમ થોડુંક ફોર્મેશન થયું જે શબ્દ આપણે ઘર કરીને જવાનો છે હેફેઝાટ સ્ટ્રક્ચરમાંથી બેન્ઝિન રિંગના સ્ટ્રક્ચરમાં હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાનું ફોર્મેશન થયું એટલે એની કિંમત એનું મૂલ્ય એ થોડું વધી ગયું એના એ જ કાર્બન એટમ ટેટ્રાહડ્રોલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય એટલે કે વધારે સારી રીતે એનું ફોર્મેશન થયું કાર્બન એટમ્સનું એટલે એ હીરો બની ગયો એટલે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય કાર્બન એટમ્સ છે કઈ રીતે એ લોકો એકબીજા સાથે જોડાય છે એનું ફોર્મેશન કેવી રીતે થાય છે એની ઉપર એની કિંમત છે એવી જ રીતે ભગવાને આપણને બધાને આંખ નાક કાન ઇત્યાદિક ઇન્દ્રિયો આપી છે બુદ્ધિ શક્તિ આવડત નાના મોટા પ્રમાણમાં આપી છે એનું સંયોજન એનું નિયંત્રણ એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર આપણું ફોર્મેશન એની ઉપર આપણું મૂલ્ય થશે એ મૂલ્ય વધારવું એ આપણા હાથની વાત છે મેક ઇટ અ ચોઈસ વિકલ્પ આપણે નક્કી કરવાનો છે કે આ જીવન કોલસા તરીકે રહેવું છે ગ્રેફાઇટ તરીકે રહેવું છે કે હીરો બનીને રહેવું છે ચોઈસ ઇઝ યોર્સ બટ મેક અ ગુડ ચોઈસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ એ જે મહાપરિવર્તનની વાત છે આ ફોર્મેશન છે એ આપણે આપણા જીવનમાં આણવું છે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની જે આઈપીડીસી કોર્સમાં પણ આપણે જોઈ કે ભારતનો ભવ્ય ભૂતકાળ અને બીજો વાત હતી કે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખ્યું કે મેન હેઝ લર્ન ટુ સ્વિમ લાઈક અ ફિશ ઇન વોટર મેન હેઝ લર્ન ટુ ફ્લાય લાઇક અ બર્ડ ઇન એર કે માણસ છે એ પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યો અને હવે તો સ્પેસ વોક કરતા પણ શીખી ગયો પણ હી હેઝ નોટ લર્ન ટુ વોક લાઈક અ સેન હ્યુમન બિંગ અપોન ધીસ અર્થ એક સારા માણસ તરીકે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો નહીં વી ધ બેસ્ટ ઓફ રેફ્રિજરેટર્સ બેસ્ટ ઓફ કમ્પ્યુટર્સ ધ વર્સ્ટ ઓફ હ્યુમન્સ ઇન્ફોર્મેશનના આધારે આપણે કમ્પ્યુટર સારા બનાવ્યા રેફ્રિજરેટર સારા બનાવ્યા ઇત્યાદિક અનેક સાધનો સારા બનાવ્યા પણ એ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આધારે આપણે માણસો સારા બનાવી ના શક્યા એટલે જે આપણે કહીએ છીએ ને હ્યુમન બિંગ અને બીંગ હ્યુમન દરેક હ્યુમન બિંગ આ કરવાનું છે બીંગ હ્યુમન તો આપણને આપણા જીવનમાં સંતોષ રહે અનસમયે સમયે આપણને આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે માય લાઈફ એવું જીવન જીવવું છે એની માટે આ ફોર્મેશનની જરૂર છે તમને આશ્ચર્ય થશે અત્યાર તો એજ ઓફ ઇન્ફોર્મેશન છે ઇન્ટરનેટ છે એ ઇન્ફોર્મેશન એક્સપ્રેસ હાઈવે છે જે માહિતી આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને પ્રાપ્ત થઈ શકે છે એવરીથિંગ ઇઝ જસ્ટ અ સ્વિચ અવે આપણા મોબાઈલમાં સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય એટલે આખી દુનિયા ફક્ત એક સ્વીચ અવે છે તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો સાંભળી શકો છો માહિતી મેળવી શકો છો આ ઇન્ફોર્મેશન એજમાં આટલી બધી માહિતી આપણી પાસે છે પણ એ માહિતીમાંથી આપણે ફોર્મેશન ન કરી શક્યા એની વાસ્તવિક પરિસ્થિતિ સમાજની અત્યારે જ તમને આશ્ચર્ય થશે ફોર એવરી પર્સન અપોન ધ અર્થ ધેર આર ટુ બુલેટ્સ પૃથ્વી પર ગોળીઓ કેટલી છે ખાવાની નહીં હા મારવાની દર વ્યક્તિ દીઠ બે દર દસ વ્યક્તિ એક ફાયર આર્મ છે દર દસ વ્યક્તિ એક પિસ્તોલ છે અમેરિકાની જેટલી વસ્તી છે એટલી ગન્સ ડોમેસ્ટિક ગન્સ ઘરે ઘર છે તમને આશ્ચર્ય થશે કે એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ફિફ્ટીન હંડ્રેડ બિલિયન ડોલર્સ પંદરસો અબ્બડ ડોલરનું ડિફેન્સ બજેટ દુનિયાનું છે જ્યારે દુનિયાનું શિક્ષણ બજેટ બસો બિલિયન ડોલરથી પણ ઓછું છે આ પંદરસો બિલિયન ડોલર એક બિલિયન ડોલર એટલે સાડા સાત હજાર કરોડ રૂપિયા થયા પંદરસો બિલિયન ડોલર એટલે પૃથ્વી ઉપર રિસોર્સની કોઈ કમી નથી ભગવાને પૃથ્વી ઉપર ઇનફ રિસોર્સિસ મૂકેલા છે આપણે બધા વ્યવસ્થાપકો બરોબર વ્યવસ્થા કરતા નથી એને લીધે બધા પ્રશ્નો છે બાકી દુનિયાના મુખ્ય પચીસ દેશો એ નક્કી કરે કે આપણે નવા શસ્ત્રો નથી બનાવવા આર નવું નથી કરવું આ ક્ષેત્રમાં પચીસ વર્ષનો બ્રેક લે ને અને ખાલી આ પંદરસો બિલિયન ડોલરમાંથી પચાસ ટકા સેવિંગ થાય ને સાતસો ને પચાસ બિલિયન ડોલર તો આવતા પચીસ વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી શેલ્ટર ફ્રી ફૂડ ફ્રી અને મેડિસિન ફ્રી ફોર ઓલ પોપ્યુલેશન ચારે ચાર વસ્તુ ફ્રી થઈ જાય એ લોકોને આ વાત સમજાય એની માટે આઈપીડીસી નો આ કોર્સ છે કારણ કે એવું કહેવાય છે કે યુનાઇટેડ નેશન્સની પીસ સમિટમાં પણ જે પ્રતિનિધિઓ જાય છે એ અંદર હોલમાં જતા પહેલા એનો છેલ્લો ફોન કોલ એક આમ ડીલ હોય છે એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી છે આવી ઘણી બધી માહિતીઓ છે પણ આપણે એ આ માહિતીને ફોર્મેશન તરફ લઈ જવી છે ઘડતર તરફ લઈ જવી છે ત્યાં બે હજાર ચારની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા આપમાંથી ઘણા બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે આવતા વર્ષે અમે અમદાવાદમાં પાંત્રીસ દિવસનો ભવ્ય એમનો શતાબ્દી મહોત્સવ ઉજવીશું કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન પિસ્તાલીસ વર્ષમાં ઓગણીસો એકોતેર થી બે હજાર સોળ સુધીમાં તેરસો સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કારધામ મંદિર અક્ષરધામ તેરસો સંસ્થા તમે બધા નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છો આપણે પરિચય કેળવ્યો એક સંસ્થા ઊભી કરવી અને એ સંસ્થાને સમાજ સેવામાં વ્યવસ્થિત ચલાવવી એ કેટલું અઘરું છે પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષમાં સંસ્થા સંસ્થા એટલે દર દિવસે એક ઊભી કરી નાવ ધ બ્રેકડાઉન તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન જો પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન દર પંદરમા માં દિવસે એક જમીન સંપાદન કરી ત્યાં હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર સંસ્કારધામ શું કરવું છે નક્કી થયું એ લીગલી ક્લિયર થયું એની માટેના ફંડ્સ રેસ થાય કારણ કે અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ આર્કિટેક્ટ એ પ્લાન્સ ડિઝાઇન કર્યા એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાં પાસ થયા પછી ટેન્ડર ડિશ આઉટ થયા ટેન્ડર પાસ આઉટ થયું પછી બાંધકામ શરૂ કર્યું જે કંઈ બે માળની ચાર માળની પાંચ માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ એનું બાંધકામ થઈ ગયું બે ચાર મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી આ મેં જે વર્ણન કર્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર પંદરમાં દિવસે કર્યું છે એવરી ફિફ્ટીન્થ ડે વોટ એન અચીવમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન વન મેન આર્મી એક વ્યક્તિ સંસ્થા હતા એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એમનું મુખ્ય સૂત્ર આ હતું કે માહિતી તો આપણી પાસે અનેક પ્રકારની હોય પણ જ્યાં સુધી માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું ઘડતર ના કરીએ ત્યાં સુધી એ જીવન અધૂરું છે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા કારણ કે પોતે સિત્તેરથી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને તેરસોમાં એ તેરસો બધી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે એ બંધ નથી થઈ ગઈ એ પોતે શિક્ષણ જગત માટે એક વાક્ય સરસ કહેતા જેના આધારે આ સૂત્રનું ઘડતર થયું છે પ્રમુખ સ્વામી મહારાજને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટરનું ટાંકું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરશે તો બે હજાર ચારની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડૉક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પુદે પદે એક સુંદર ચર્ચાનું આયોજન થયેલું જેમાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આગેવાનોને આમંત્રણ હતું બીએપીએસ સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો સાથે રહો કાઉન્સલિંગ કરે અને એક કલાકનો એક જ પાઉન્ડ ચાર્જ કરે તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક સાડા સાત લાખ પાઉન્ડ હતી કેવા પ્રશ્નો હશે સમાજમાં કેવી ગંભીરતા હશે બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી એ સંસ્થાની વાર્ષિક આવક પચીસ મિલિયન પાઉન્ડ એટલે અઢી કરોડ પાઉન્ડની હતી કેવી ગંભીર પરિસ્થિતિ એક જ દેશની વાત ચાલે છે એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો એવા એના સંતાનો એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી એ સંસ્થાની વાર્ષિક આવક એટી મિલિયન ડોલર એટલે સોરી કરોડ પાઉન્ડ મિલિયન પાઉન્ડ કેટલા ગંભીર પ્રશ્નો છે અત્યારે દુનિયામાં લગભગ તેતાલીસ મિલિયન એટલે સાડા ચાર કરોડ બાળકો એવા છે કે જે આમ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા આ આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું આટલી બધી માહિતીની આપણે છે છતાં વાસ્તવિકતા તો આ જ છે કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી આપણે કંઈ શીખ્યા જ નથી એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું પણ આપણા હૃદયનો વિકાસ ન થયો તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે બે હજાર છની ની સાલમાં છઠ્ઠી ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપ આઉટ છોકરોનું નામ એડવર્ડ મેટિસન અને પછી તો એકવીસ વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી અને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી હા અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે એટલે બપોરે તો એના મા બાપ બધા નોકરીએ ગયા હશે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયો આજુબાજુના દસ ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઉભો રહેશે પેલા એ તો એના ઘરમાં ધડાકો કરે કોઈ અહીંયા પોતાના ઘરમાં ધડાકા કરશે કાં તો બાજુવાળાના ઘરમાં કરશે એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો એમના અનુભવ પરથી કહેતા હતા કારણ કે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે સાડા ત્રણ લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે અગિયાર અગિયાર અને બાર બાર વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે એને બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે સાડા સાત લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે એમનો અનુભવ કેટલો તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેઇલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ પચીસ મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ સિત્તેર પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો અને જવાબદારીપૂર્વકનો એ પોતે આ કે છે એમના અનુભવથી કે છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે એની માટે આઈપીડીસી કોર્સ છે જેમ વોરા સાહેબ એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ એન્જિનિયરિંગ મેડિસિન ફાર્મસી બધા વિષયો આપણે ભણીએ છીએ પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બેની જરૂર છે સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ હેલ્ધી હ્યુમન્સ સ્પિરિચ્યુઆલિટી ગીવ યુ હેલ્ધી હ્યુમેનિટી આ વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે એટલે આપણે બેયની જરૂર છે એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે બાકી દુનિયામાં અત્યારે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો દિવસમાં ચૌદ ચૌદ કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું આર એનડી કરે છે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી હા ઓફ ધેમ આર ફાઈનેસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ સમ ઓફ ધ ફાઈનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ પીએચડી થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી અને અત્યારે માણસ જાતને કેવી રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી એનું ફોર્મેશન નથી થયું એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાનપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા એ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત એટલે આ ફોર્મેશનની જરૂર છે એટલે આ ઘડતરની જરૂર છે અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ કૂતરા હોય ગધેડા હોય બિલાડી હોય એમનામાં પણ લાલ લોહી વહે છે એ પણ રાત્રે સૂવે છે દિવસે જાગે છે એ પણ ખોરાક લે છે એ પણ બાલ બચ્ચા પેદા કરે છે એનો પણ પરિવાર છે અને આપણે પણ એ જ રૂટીનથી સિત્તેર એંસી વર્ષ જીવી જઈએ તો આપણા મન પશુમાં કોઈ ફેર નથી ઇટ ઇઝ અ ડોગ લાઈફ ડોંકી લાઈફ કેટ લાઈફ મંકી લાઈફ ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ એ મનુષ્યનું જીવન નથી ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ બાકી પશુ જીવન જ છે એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી યસ ઓર નો અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા યસ ઓર નો પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારે જેટલા ક્રાઈમ નહોતા એટલા ક્રાઈમ અત્યારે છે યસ ઓર નો શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને પણ નથી ઘટી એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું ઘડતર નથી થયું એટલે આપણે ડોક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ કંપની સેક્રેટરીઝ એમબીએસ ની જરૂર છે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા સારા ડોક્ટર સારા એન્જિનિયર સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારા ફાર્માસિસ્ટ સારા કંપની સેક્રેટરી સારા એમબીએ એની આપણે જરૂર છે ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં ફોર્મેશન કહેવાય ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રૂપે ઉપયોગી ન થઈ શકે જો અત્યારે ગેજેટનો જમાનો છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ અને જે જૂની પેઢી હતી તમે લોકો બધા ભણ્યા ત્યારે કંઈ આ બધા મોબાઈલ ફોનને લેપટોપને ટેબ્લેટ હતું નહીં પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને કારણ કે હવે આપણું જીવન બની ગયું છે ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે અને ખોટું પણ નથી ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે એનાથી આપણને ખૂબ લાભ થાય છે એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે એનાથી આપણું કાર્ય સુગમ થાય છે એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી સો ટકા સારું છે હંડ્રેડ પર્સન્ટ સારું ઇન્ફોર્મેશન એમાંથી મળે છે પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે પ્રમુખ સ્વામી મહારાજને ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન ઇન્ટરનેટ એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ વિવેક ચૂકી જાય તો શ્રાપ આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ એ જમાનાની જરૂરિયાત છે પણ સાથે એને વિવેક શીખવાડવો પડે નહીં તો હું ઘણી વખત કહું છું આ પેઢીનું નામ મેં ટચસ્ક્રીન જનરેશન પાડ્યું છે ટચસ્ક્રીન પેઢી છે કારણ કે એમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચસ્ક્રીન અવેલેબલ છે પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે કારણ કે એનું ફોર્મેશન નથી થયું એનું ઘડતર નથી થયું પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો અટીટ્યૂડ નાનપણથી ગળાઈ જાય છે કે પપ્પા મેં બેટ માગ્યું તમે લાવી કેમ નથી આપતા બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે એ ટચસ્ક્રીન જનરેશન છે હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ એ આ ઇન્ફોર્મેશન આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે કેવા બધા રોગો આ ટચસ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ કારણ કે એનું ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું એક ફબિંગ નામનો રોગ કહે છે ફબિંગ એટલે શું કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે એ તમારી સાથે વાત કરી રહી છે એ વ્યક્તિ સાથે વાત કરતા કરતા તમે ફોન ઉપાડી જ ના શકો ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક સો માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે એને તમે માન આપો છો આ ફબિંગ કહેવાય આ જનરેશનનો આ આપણી જોડે વાત કરતા ને રિંગ વાગે ને એટલે સારી વાત ચાલતી હોય અગત્યની વાત છે તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે એટલે કંઈ મેનર્સ છે કે નહીં એ મેનર્સ માટે આઈપીડીસીનો કોર્સ છે બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું કે એને એમ રહ્યા કરે કોઈકનો મેસેજ આવ્યો છે કોઈકનો મેસેજ આવ્યો લાગે છે એટલે વારે વારે બબે ત્રણ ત્રણ મિનિટે મોબાઈલ ચેક કરે નથી પાછો મૂકી દે પણ એને મનમાં સતત રહ્યા કરે કે કોકનો મેસેજ છે કોકનો મેસેજ છે એને ટેક્સ્ટા ફ્રેનિયા નામનો રોગ કહેવાય પંદર પંદર વર્ષના છોકરા છોકરીઓ આ ટેક્સ્ટા ફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે હા મોટા મોટા શહેરોની આ વાત છે તો તું કંઈ સેલિબ્રિટી છું કે તાર બબે મિનિટે ટીંગ વાગે પણ આજની જનરેશનને આ ટેક્સ્ટા ફ્રેનિયા રોગ લાગુ પડી ગયો એટલે એને દર બે ત્રણ મિનિટે ખિસ્સામાં હાથ નાખીને જો કે આપણને બધાને પડી ગયો છે કે દર બે ત્રણ મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો ત્યારે સાંજ સુધીમાં પણ ત્રણ ત્રણ મિનિટે મોબાઈલને અડી દેવું પડે એટલે શું ચાર્જિંગ રે ટેક્સાઈફ રેન પછી એક ટેન્ઝા નામનો રોગ થાય છે એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી ટેન્ઝાયટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું હવે આ પણ એક રોગ આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલે આ બધા રોગ થાય પછી એફએડી ફેડ નામનો રોગ છે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર ફેસબુક વાપરે છે ને બધા એનું એડિક્શન એટલે કે એનું વ્યસન એની ડિસઓર્ડર એટલે શું થાય ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને એના મિત્રો બેને મળતા જુએ તો કે મને કેમ નહીં બોલાયો હોય આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું આઈસા બે લોકોનો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે આવા વિચારોમાં ચૌદ ચૌદ ને સત્તર સત્તર વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પીલ લેવી પડે છે સુવા માટે આને શું કહે છે ફેડ નામનો ડિઝીઝ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર પછી એક ફોમો નામનો એ ડિઝીઝ આવે છે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ એફઓએમઓ કે એ પણ પોસ્ટને બધું જોવે ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ જોવે એટલે એમ થાય કે મને આ પ્રસંગે હું હાજર હતો કેવું સારું હતું મને કેમ આ લોકોએ ના બોલાવ્યો એટલે આવી બધી પરિસ્થિતિ આ ઇન્ફોર્મેશન બહુ મળે છે ને પહેલાં તો આપણને નાના હતા ત્યારે ખબર પડતી હતી કે ઓહ ગયા અઠવાડિયે આપણી સોસાયટીનો પેલો માણસ ત્યારે એવા ગયો ને લગ્ન થઈ ગયા સારું ભાઈ આપણે મળે ત્યારે શુભેચ્છા પાઠવી દેવાની હવે શું થાય કે એના લગ્ન થઈ ગયા અને પછી એને મેસેજ પોસ્ટ કર્યો તો તમને તરત ફેસબુકમાં ખબર પડી જાય વોલ ઉપર કે એને પોસ્ટ કર્યું તો ક્યાં તો અમારી સોસાયટીમાં જ રહેતો હતો બે વર્ષ પહેલાં તે મને કેમ આમંત્રણ ના આપ્યું પ્રશ્ન માહિતી આ ઇન્ફોર્મેશન શબ્દ છે ને એને સમજવાનો છે માહિતી બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય છે ને એની સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ફાસ્ટ સ્પ્રેડ થાય છે એ સ્ટ્રેસ અને ટેન્શનના ગુલામ ન બનીએ ને એટલે ઇન્ફોર્મેશન એટલે આઈપીડીસીનો કોર્સ છે એટલે આ આપણે પણ સમજીએ છીએ દુનિયા પણ અત્યારે સમજે છે એટલે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટની સામે એ લોકોએ ઝૂમો શરૂ કર્યું જેવો એમો જોય ઓફ મિસિંગ આઉટ કે મને તમે ચૂકી ગયા ને મને ના બોલાવે ને કંઈ વાંધો નહીં અહીંયા મેં ઘરે બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ શરબત પીધું આ ફોર્મેશન પોતે સ્થિર રહી શકે ને એ ફોર્મેશન પોતે પોતાના મૂલ્યોથી વિચલિત ન થાય એ ફોર્મેશન પોતાની વિચાર દ્વારા એ સ્ટ્રોંગ અને સ્ટેડી રાખી શકે એ ફોર્મેશન પોતાનો અભિગમ એટી પોઝિટિવ હાઈ એન્ડ પાયસ રાખી શકે એ ફોર્મેશન એવું ફોર્મેશન આપણે કરાવવાનું છે એટલે આપણે આઈપીડીસીનો કોર્સ છે અને સિમ્ટમ્સ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ભયંકર છે એટલે ડિજિટલ ડિટોક્સ કરાવવું જ પડશે તમને કહો ડિજિટલ ડીટોક્સિફિકેશન તમને સાપ કરડે ને એટલે એન્ટીબેનોમ ઇન્જેક્શન આપવા પડે જે સાપનું ઝેર ઉતરે એમાં ડિજિટલ ઝેર પણ ઉતારવું પડશે અગેન આ રિપીટ હું આનો વિરોધી નથી તમારા સંતાનોને સ્કૂલમાંથી આદેશ આવે જે સમય એ વખતે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવવી જ આપવાના પણ જેમ પ્રમુખ સ્વામી મારે કહ્યું એનો વિવેક તમારે શીખવાડવાનો એટલે એને ડિજિટલ ડિટોક્સ આ જનરેશનને કરવી પડશે એવરેજ ભારતીય ત્રણ કલાક ને ચાલીસ મિનિટ રોજ ડિજિટલ સ્પેન્ડિંગ છે એનું પછી એનું ઝેર ચડેક ના ચડે રોજ પોણા ચાર કલાક તમે સ્ક્રીનની સામે રહો પછી કોબરા જેવું ઝેર ચડેક ના ચડે એટલે ડિજિટલ ડિટોક્સ કરવું પડે આ ઇન્ફોર્મેશન સંબંધી વાત થઈ હવે ફોર્મેશન કેવી રીતે કરવું આપણે એટલું સમજ્યા કે ઇન્ફોર્મેશનની સાથે એટલે કે માહિતીની સાથે સાથે ભેગી ગટર પણ ઘણી બધી આવે છે એનો આપણા જીવનમાં પ્રભાવ ના રહે એની માટે આપણે ફોર્મેશન એટલે ઘડતર કરવાનું છે એ શું એ કેવી રીતે કરવું એ થાય તો આપણને જીવનમાં લાભ શું થાય છે એ વાત અગત્યની છે ને તો પહેલી જે વાત છે જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે બે હજાર વીસમાં એન ટ્વેન્ટી ટ્વેન્ટી જેમાં વાત છે કે આપણું ભવ્ય ભૂતકાળ આપણી ભવ્ય પરંપરા એનું ગૌરવ આપણે આપણા વિદ્યાર્થીઓમાં જગાવવાનું છે એ પહેલું ફોર્મેશન છે અત્યારે તમે ગ ગણપતિનો ભણાવો તો પ્રોબ્લેમ ગ ગધેડાનો ચાલી જાય પણ ગ ગણપતિનો ભણાવો તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો અને વી આર એ સેક્યુલર કન્ટ્રી આપણે બિન દેશ છીએ આપણે છીએ બિનસાંપ્રદાયિક પણ છતાં અસ્મિતા જે પરંપરા જે વંશ એનું ગૌરવ તો દરેક નાગરિકને હોવું જ જોઈએ ને તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી ઇંગ્લેન્ડની ની ધરતી ઉપર ભણતો એ ધોરણ બાર સુધી ફક્ત બ્રિટિશ ઇતિહાસ જ બીજો કોઈ ઇતિહાસ નહીં જે ધોરણ સુધી ફોર્મેશન છે વર્ષો ત્યાં સુધી એ ઇંગ્લેન્ડનો આવો ઇતિહાસ ભણીને પોતાના દેશ પ્રત્યેને ગૌરવ જાગે આઈપીડીસીમાં મેં આ કોર્સ પણ લીધો છે પ્રાઇડ ઓફ ઇન્ડિયા ભારત દેશનું ગૌરવ જાગે ત્યાં ઇંગ્લેન્ડમાં ધોરણ બાર સુધી બ્રિટિશ ઇતિહાસ ભણવાનો એટલે કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ અને બાર ધોરણ પછી કોલેજમાં જાય અને એને ઇતિહાસનો વિષય રાખવો હોય અને યુરોપિયન કે રશિયન કે અમેરિકન કે એશિયન હિસ્ટ્રી ભણવો તો ભણી શકે છે કારણ કે ત્યાં સુધીમાં એ મચ્યોર થઈ ગયો અને અસ્મિતા એના હૃદયમાં ધરબાઈ ગઈ આપણે આ બિલ પાસ કરીએ તો તમે તો ભગવીકરણ કરો છો તમે તો બિનસાંપ્રદાયિકતામાં માનતા નથી એટલે આ શબ્દ આપણને સેક્યુલરિઝમ બિનસાંપ્રદાયિકતા શબ્દ એની ગેરસમજ ઊભી કરવામાં આવી છે બાકી સેક્યુલર શબ્દ તો અંગ્રેજી ભાષામાં હમણાં આવ્યો બસો વર્ષથી આપણા ઋગવેદમાં વસુધૈવ કુટુંબક મે શબ્દ એનું અંગ્રેજી ભાષાંતર જ છે આ સેક્યુલર દુનિયાને આ શબ્દ આપનાર આપણે છીએ આ ગૌરવ આ આઈપીડીસી કોર્સમાં એક મોડ્યુલમાં મૂકવામાં આવી છે આપણે આ વસુધૈવ કુટુંબકાન ખાલી લખ્યું એટલું નથી આપણે પાડી બતાવ્યું છે જ્યારે પરશિયાથી પારસીઓને કાઢી મૂકવામાં આવ્યા અને ભારતના દરિયા કિનારે આવ્યા ત્યારે આપણે દરિયા દિલ રાખીને એ લોકોને સ્વીકાર્યા અને આજ સુધી આપણે રાખીએ છીએ શું દુનિયા આપણને બિન સાંપ્રદાયિકતા શીખવાડવાની સેક્યુલરિઝમ વી આર સેક્યુલર ટુ ધ કોર ઓફ આર બ્લડ આપણા જીન્સમાં છે ગણતંત્ર રિપબ્લિક દિવસ એ દુનિયાને તો બસો વર્ષમાં ખબર પડી કે રિપબ્લિક કોને કહેવાય દ માં સિત્તેર વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે અથર્વવેદમાં વેદમાં વીસ વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે શું દુનિયા આપણને ગણતંત્ર લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા શીખવાડે આપણા બ્લડમાં છે આપણી પરંપરામાં છે તો અહીંથી ફોર્મેશન થશે અહીંથી એનું ઘડતર થશે બિકોઝ હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો પ્રાઇડ

બે હજારને પચીસ બે હજાર ત્રીસ સુધીમાં મહાસત્તા બને વિકસિત દેશ બને એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરીને એમણે પાંચ કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ પાંચ ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ જેથી ભારત વિકસિત દેશ બને એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ બીજું હતું એગ્રીકલ્ચર ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી આ વાત બે હજાર એકની સાલમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી આ પાંચ કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને પછી એને સ્વામી મહારાજને એમણે પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે પ્રમુખ સ્વામી મહારાજે વિદાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે કારણ કે આ પાંચ કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા મૂલ્યનિષ્ઠા આધ્યાત્મિકતા નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે પોતાના જીવનનું ત્રીસમું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સજેન્ડન્સ લખ્યું પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ એમાં એમાં પ્રસંગ એમને ટાંક્યો છે અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ પાંચ કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે કારણ કે એકવાર ગોડ લવિંગ બને ગોડ ફિયરિંગ બને ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એનું અનુસરણ જો બધા કરે ને સમગ્ર શાસ્ત્રનો સાર છે તો ભારતમાં આઈપીસીની જરૂરત ના પડે ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર ના પડે ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે એટલે આઈપીડીસીનો કોર્સ છે ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન એવા આપણે તૈયાર કરવા છે અને આ આઈપીડીસીનો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ પણ અમારી બાળ મંડળની સભાઓમાં યુવક મંડળની સભાઓમાં અમારા મંદિરોમાં બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ ફ્લોટ થયેલો જ છે અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ બધા જ અગેન દિલ્હી અક્ષરધામ જોયું ઊંચો કરો ઓહો બધા જ દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન ટુમાં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા નીલકંઠ રૂપે ત્યારે એમને સમગ્ર ભારતનું વનવિચરણ કરેલું એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના અગિયાર બાર વર્ષના બાળક એ ગરીબની સેવા કરે છે એક ગરીબ વૃદ્ધ અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે રોજ હજારો લોકો આ શો જોવે છે ઘણાના જીવન પરિવર્તન થાય છે પણ એક અગિયાર વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે અને એ આવી સેવા કરે છે શોમાંથી બહાર નીકળ્યા પછી એ અગિયાર વર્ષના બાળક એના માતા પિતાને કીધું કે ડેડ આઈલ ડેફિનેટલી કેરી યુર ફો યોર બિઝનેસ ફોરવર્ડ હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ આ ફોર્મેશન થયું કહેવાય મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ પણ આ ઘડતર થઈ જ રહ્યું છે એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠીનો શો જઈને વિડીયો રોજ ચાર કલાક વિડીયો ગેમ્સ અને ભણવામાં ધોરણનો વિદ્યાર્થી એ પંચાવન અઠ્ઠાવન ટકા લાવતો તો મા બાપને ને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી ત્યાં નીલકંઠરણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ આઈ શન ઓલ માય બેડ હેબિટ્સ એ શોમાંથી બહાર નીકળીને એ બાળક એના માતા પિતાને કીધું કે પપ્પા મમ્મી હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું એના મા બાપ તો ત્યાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા અમારા સ્વયંસેવક એમનો એપ્રોચ કર્યો તમને કંઈ આમ શારીરિક તકલીફથી તમને કંઈ જરૂર મદદની જરૂર છે તો કે ના ના અલોન અમને એકલા રહેવા દો અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વાલ કર્યું એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી એમ મારે સેવા કરી છે હું તો નાનો છું દસ વર્ષનો પણ હું શું કરી શકું એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતી કારણ કે એ શોખીન હતો અને ના લાવી આપે તો રડે અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય એટલે બાળકોની ઇન્ટેલિજન્સ શાર્પનેસ મેમરી પાવર બધું ઘટે છે આ બધું સાયન્ટિફિકલી પ્રૂફ છે એટલે જેને એને પંચાવન અઠ્ઠાવન ટકા આવતા હતા આગળ જ નહોતો વધતો એટલે મા બાપ ચિંતિત હતા એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં જોઈએ જ નહીં હોય તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો દિવસમાં પંદર મિનિટ પણ આ બાળકોને છૂટ ચાપજો એ પણ એક જોવે કે આપણે એક ડિજિટલ દુનિયા છે પંદર મિનિટ માટે હું મારી બધી વિડીયો ગેમ્સ એમ કહીને લગભગ ચાલીસ જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને કોબરા જેવું ઝેર ચઢે છે આનું આ બાળકને ચડી ગયેલું એમાં ડિટોક્સિફિકેશન થયું તો એ બાળક ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો અને દસમા ધોરણમાં એ બાળક બાણું ટકા સાથે ઉત્તીર્ણ એક સરસ ભાવિ ગળે આ ફોર્મેશન આ ઘડતર કહેવાય એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી પણ એનું ઘડતર બાકી હતું એ ઘડતર આવા આઈપીડીસી કોર્સથી થશે જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા તો એ રીતે આ ઘડતર થાય છે અને ઘડતર થયેલી વ્યક્તિ હોય એનું ફોર્મેશન થયું હોય એની પર્સનાલિટી જુદી એનું કેરેક્ટર જોજો બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ છે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રથમ પાંચ પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને અબ્રાહમ લિંકન જ્યોર્જ વોશિંગ્ટન જોન એફ કેનેડી રોનાલ્ડ રેગન એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને આ વ્યક્તિ એ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો એ બહુ ક્યારે હતા માટી છ ફૂટ બે ઇંચની હાઈટ અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે દુનિયાના રાજા કહેવાય એને સવારે જે વિચાર આવે ને એ દસ વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર કારણ કે દુનિયાની પચાસ મોટી સંસ્થાઓ યુનો ગણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો વર્લ્ડ બેંક ગણો આ બધી અમેરિકાના પૈસા ઉપર ચાલે છે અમેરિકાને ફંડિંગ બંધ કરે એટલે આ બધાએ ઘરે બેસી મંજીરા વગાડવાના દેશી ભાષામાં એ અમેરિકાના પ્રેસિડેન્ટ દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર હોય જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એ એક ફોટો એ ઘરે લઈ જાય એ વ્યક્તિ એક ભારતીય સંત ભગવધારી સંત પાંચ ધોરણ ભણેલા અંગ્રેજીનું એક વાક્ય ના બોલી શકે અને એસી વર્ષની ઉંમર એનાથી પ્રભાવિત થાય પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું પોતે એવું ઘડતર કરેલું એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે પ્રેઝન્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા અને બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈ સી ઇન્ટીગ્રીટી એમની આંખોમાં વફાદારી છે એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી એ દરેકને સાથે લઈને ચાલ્યા છે એ એમની આંખો રિફ્લેક્ટ થાય છે આને શું કહેવાય ફોર્મેશન તમારે બહુ બોલવું ના પડે ચર્ચા ના કરવી પડે જાહેરાત ના કરવી પડે તમારી હાજરીથી તમારા બે શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં જ બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ ગાંધીનગરમાં મારું અક્ષરધામ જોવા આવજો તો દુભાષિયા સંત હતા અમૃતનંદન સ્વામી એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પર્સનલ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇટ્સ અ વન્ડરફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચરને બધી વાત કરી બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ એમને આમંત્રણ આપ્યું છે ને હું આવીશ અને આવ્યા આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓનો કરવાનું છે આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે એટલે ઓગણીસો ને બાણુંમાં અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને સત્તર હજાર સ્વયંસેવકોને જોયા જે પામેલા છે આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું પણ આ યુવાનોને નવરાત્રિમાં નાચવા નહીં જવાનો નિયમ છે હા એ લોકોનું ઘડતર થયેલું છે એ લોકોને કોઈ વ્યસન નથી એવા સત્તર હજાર યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલા જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે વન પ્રમુખ સ્વામી વિલ જનરેટ થાઉઝન્ડ ઓફ પ્રમુખ સ્વામી એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે એટલે કે એવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે એન્ડ હી વિલ અનબર્ડન ધ લોડ ઓફ ધ વર્લ્ડ પૃથ્વી પરનો જે લોડ છે ને શેનો આ પંદરસો અબ્બર ડોલરનું ડિફેન્સ બજેટ એટલે લોડ જ કહેવાય ને દર દસ વ્યક્તિ એક ફાયર આમ એ લોડ જ કહેવાય ને સાડા કરોડ બાળકો આ આર્મડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા એ લોડ જ કહેવાય ને પૃથ્વી પર એ બધો લોડ પ્રમુખ સાંઈ મારે ઉતારશે આવા યુવાનોનું ઘડતર કરીને દિસ ઇઝ ફોર્મેશન એટલે ઘડતર થયેલી વ્યક્તિઓને એની છાપ જુદી હોય એનો પ્રભાવ જુદો હોય તમે બધા જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો વર્લ્ડ વન ઓફ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ મજિશિયન પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા ત્યાં આણંદ ટાઉન હોલમાં એમનો એક મહિના સુધી સળંગ શો હતો પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે પાંચસો હજાર બે હજાર માણસ તમને જોવા આવે છે તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વામી વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીવો પીતો ને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે જે કંઈ હોય તો જાદુના ભાગરૂપે પ્રમુખ મારે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય એમણે શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાયું તો અમને ખૂબ રાહતથી તમારો આભાર કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સાહેબ માટે પ્રેરણા આપીશ હવે એક વખત એવું બન્યું કે કેલાલ સાહેબને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે અગિયાર સેકન્ડની તમારી એડવર્ટાઈઝમેન્ટ બનાવી છે એની માટે અમે તમને પચીસ લાખ રૂપિયા આપીએ તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં ફરવાવાનું કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે કંઈક જાદુ દેખાડો જાદુ દેખાડો અને તમે એમ કહો ને મારી પાસે કોઈ અત્યારે હું તો ખાલી ફરવા આવે છું કોઈ વ્યવસ્થા નથી છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવ્સમાં એટલે બાઈમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને બબે ચાર ચાર બધાને વેચવાના આટલી અગિયાર સેકન્ડની એડ હતી કેલાલ સાહેબ કે હું નહીં કરી શકું તો કેમ તો કે બસ મારાથી નહીં થાય તમે કોઈ બીજાને શોધી લો એટલે આ એક્ઝિક્યુટિવસ કંપનીના એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા પચીસ લાખ એટલે સેકન્ડ ઓફર આપી પચાસ લાખની આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે એમના દીકરા પાસેથી એક પ્રસંગમાં અમે સાથે હતા સિનિયર કેલાલ અને અમારા કોઠારીશ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી એ બંને ઉદઘાટનમાં આગળ હતા અને અમે બે ત્રણ સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા ત્યારે એમને મને આ પ્રસંગ કહેલો પચાસ લાખની ઓફર કરી ત્યારે કેલાલ સાહેબે કીધું કે નહીં થાય ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે મારું ફોર્મેશન કર્યું છે મને પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો એ હું કરું છું ઘણા છોડે છે મને સંતોષ છે હવે આ એક પચાસ લાખની એડ કરું ને એમાંથી બે પાંચ પંદર યુવાનોને પણ વ્યસન લાગી જાય તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઈઝમેન્ટ હું તમારી એડ નહીં કરી શકું પચાસ લાખની ઓફર ઠુકરાવી તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનોનું ફોર્મેશન આપણે કરવું છે એટલે આપીડસી નો કોર્સ છે સમાજના હિત માટે વ્યક્તિગત લાભ છોડે સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને એની માટે આ કોર્સ છે આપીડસીનો એટલે ધીમે ધીમે બોરા સાહેબ તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલસરી કરજો કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે ત્યાં નાઇન્ટીન નાઇન્ટી વનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં મેં કરેલો ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કરતારસિંહ લુથરા આવેલા તો એમને કહ્યું કે અમે તો એકાવન દેશોમાં એકાવન સીએફઆઈ કર્યા છે અને તમે એક બીએપીએસસી નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી પર કરો છો આશ્ચર્ય છે એ આવવા તૈયાર નહોતા અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ એક અગિયાર વર્ષનો બાળક એ હાથમાં ઝાડું લઈને જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે એ સાફ કરતો હતો એટલે કરતારસિંહ લુથરાએને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક દસ અગિયાર વર્ષનો તરત એની નજીક ગયા કે બેટા વોટ ઇઝ યોર નેમ તો પહેલાં કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ કે વોટ આર યુ ડુઈંગ યુર તું અહીંયા શું કરે છે તો પેલા મયુર પટેલ અગિયાર વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ પેલો બાળક બોલ્યો કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ કચરો વારતો હતો એ બાળક અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું આ ફોર્મેશન થયું કહેવાય આ શું છે ઘડતર થયું કહેવાય તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઈટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય ડોક્ટર ભીમરાવ આંબેડકર એક સામાન્ય ખેડૂતનો બાળક એ બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થા યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય અને દર પંદર માં દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ તો ડોક્ટર કલામ થઈ શકાય ડોક્ટર આંબેડકરજી કહી શકાય પ્રમુખ સ્વામી જેવા ગુણિયલ થઈ શકાય તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ હવે તમારી વાત આવે છે ફ્રન્ટ રો રો સેકન્ડ તો આપણે કેમ કરી શકાય તમારા બધાના મનમાં વિચાર તો છે જ નહીં તો તમે આટલી સારી રીતે આઈપીડીસી ના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો આ વિચાર છે પણ હવે આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ રીતે સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે મૂકીએ છીએ કે આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર કલામ તૈયાર થવા જોઈએ ડૉક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થયા થવા જોઈએ પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ એ આપણી યુનિવર્સિટીનું લક્ષ્ય છે બાકી તો દસ હજાર એન્જિનિયર તૈયાર કર્યા વીસ હજાર ડૉક્ટર તૈયાર કર્યા એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે એમાં કંઈ બહુ મોટી વાત નથી એક આવી વ્યક્તિ તૈયાર કરો વેન આઈ ટોક ટુ ટીચર્સ જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય વાત કરું છું કે તમે ભલે પચીસ હજાર વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો પણ જ્યાં સુધી ડોક્ટર કલામ કે ડોક્ટર આંબેડકર એ કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો યુ આર ઇનકમ્પ્લીટ એઝ અ ટીચર ઇફ યુ કાન પ્રોડ્યુસ સચ અ નેશનલ પર્સનાલિટી હુ કોન્ટ્રીબ્યુટ ટુ ધીસ એક્સટેન્ડ ટુ ધ સોસાયટી એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી છે અને આપણી પાસે સમૃદ્ધતા છે ફાઈવ હંડ્રેડ એન્ડ ફોર્ટી મિલિયન યુથ્સ ઇન ઇન્ડિયા અંડર થર્ટી ફાઈવ ચોપન કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર પાંત્રીસથી થી ઓછી છે શું ના થાય વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે જો ફોર્મેશન થવા માંડ્યું ડીઆરડીઓ માંથી કેવા કાર્યો થયા કેટલા સેટેલાઇટ લોન્ચ થયા વિશ્વ વિક્રમ એક એકમાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ સો સો ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી અને એ પણ મહામારી દરમિયાન બનાવી દૈવત છે આપણી પાસે આપણે ખાલી ઘડતર જ કરવાનું છે પહેલી વાર ભારતમાં વેક્સિન બની સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સ્વપ્ન ના આવે ને એવું કાર્ય આપણે બે દિવસ પહેલા કર્યું સત્તરમી સપ્ટેમ્બરે ભારતમાં ટ્વેન્ટી ફાઈવ મિલિયન એટલે અઢી કરોડ લોકો વેક્સિનેટ થયા એક દિવસમાં અઢી કરોડ તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને એટલે સપ્ટેમ્બર બે દિવસ પહેલા પચીસ વ્યક્તિઓને વેક્સિન મળી એવરી સેકન્ડ આપણે વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં પંદર હજાર ને થઈ જાય વેક્સિન એવરી સેકન્ડ ચારસો ને પચીસ અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા શું કામ કર્યું ભારતે આવી શક્તિ છે આપણી પાસે આ તો મોજુદ પ્રસંગની વાત છે હમણાં જ તાજા બનેલા આવા પ્રેરણાદાયી અદભુત પ્રસંગની વાત છે તો આપણે શું ના કરી શકીએ માટે હિંમતવાન રહેવાનું કરેજિયસ રહેવાનું થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું વી કેન ડો ઇટ હું એક શબ્દ બોલું છું મારી સાથે બોલજો ઇફ આઈ ડિસાઇડ આઈ કેન અગેન ઇફ આઈ ડિસાઇડ આઈ કેન આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ હવે ખાલી નક્કી કરવાનું બાકી છે એ નક્કી બરોબર થાય ને એની માટે આઈપીડીસીનો કોર્સ છે ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને એની માટેનો આ કોર્સ છે એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે એનામાં એનો આવું પર્સનલ ગ્રોથ થાય છે એનો એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું મને વોરા સાહેબે કલાકનો સમય આપેલો હજી મારી પાસે પંદર મિનિટ છે તો ત્યાં બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે આપણે એ પ્રસંગ જાણીએ છીએ હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ ને જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ ક્યાં તો બધી ભૂતકાળની વાતો ઓલ્ડ ડેટેડ જમાનાની જૂની આજે કંઈ એનો કંઈ સંદર્ભ નહીં પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા ત્યાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વ્યા એ એક્ઝિબિશનમાં આવ્યા એમણે આ શ્રવણની વાત સાંભળી ત્યાંને ત્યાં ધુસ્કેને દુષ્કે રડી પડ્યા ત્યાં આપણે સ્વયંસે કીધું કે બેન હું તમને કંઈ મદદ કરી શકું કે ના ત્યાંથી સીધા બાર પાર્કિંગ લોટમાં ગયા ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા ઘરડા ઘરમાં અને મા બાપને કીધું ગાડીમાં બેસી જાઓ એટલે મા બાપને આશ્ચર્ય થયું પહેલાં તેમ લાગ્યું કે આ અવસ્થામાં છે તો કે ના ના આમ તો સજાગ છે કે તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું તમે ગાડીમાં બેસી જાઓ તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા આઈ એમ યોર શ્રવણ તેના મા બાપને આશ્ચર્ય થયું કે શ્રવણ શું એટલે સીધી ગાડી લઈને એ એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ તમારે ઘરડા ઘરમાં નથી જવાનું અને હું તમારી આજીવન સેવા કરીશ આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે એનું ઘડતર થાય છે બહુ વર્ષો સુધી લગભગ બાર પંદર વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા એ આપણી સંસ્કૃતિની છે તમે શ્રવણ પ્રહલાદ કહેતા ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા તો સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે કે એનામાં લક્ષણો ના હોય એના સંસ્કાર ના હોય જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે આ આવડતની કોઈ કમી નથી દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ ખામી અને કમી એ સંસ્કારની છે એ ઘડતરની છે એ આપણે દ્રઢ કરાવવું છે તો આપણી એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી એ આપણે યથાર્થ સમજ્યા કહેવાય એન ટ્વેન્ટી ટ્વેન્ટી એ બહુ આદર્શ રીતે તૈયાર થયેલી છે અને જેમ સાહેબે વર્ણન કર્યું એમ ખૂબ અનુભવી લોકો એ બધાનું માર્ગદર્શન લઈને તૈયાર કરવામાં છે એવી રીતે આઈપીડીસી કોર્સ પણ આપણે જોયું કે ખૂબ અનુભવી લોકોના માર્ગદર્શનથી શીખવાડવામાં આવી છે આ ઘડતર એની સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે વ્યક્તિ સાથે કેવી રીતે મળવું કેવી રીતે બોલવું કેવી રીતે વાતચીત કરવી સમાજમાં કેવી રીતે રહેવું સમાજની સેવા કરવી કમ્યુનિટી સર્વિસીસ એ બધી વાતો પણ આઈપીડીસીમાંથી શીખશે આ કોરોના દરમિયાન અમે ત્યાં બરોડામાં મંદિરના કેમ્પસમાં ફક્ત ચાર જ દિવસમાં એટલે છન્નું કલાકમાં પાંચસો ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ અમે ઊભી કરી તેર હજાર લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ફાઉન્ડેશન સાથે ઊભી થઈ અને પાંચસો એ પાંચસો બેડમાં કોપર ટ્યુબિંગ સાથે ઓક્સિજન પહોંચ્યું અને પંદરસો પરિવારને સવાર બપોર સાંજનું ભોજન મંદિર તરફથી મળતું એ સમાજ સેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય એવા સ્વયંસેવકો તૈયાર થાય એ પણ આઈપીડીસી માટે મળશે એટલે પર્સનલ ગ્રોથ પણ મળશે ફેમિલી ગ્રોથ પણ મળશે કમ્યુનિટી ગ્રોથ પણ મળશે એટલે કે સમાજ માટે ચિંતિત રહે સમાજને કંઈક મદદ કરવાની ભાવના રહે હવે તો ઓફિશિયલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રિસ્ક્રાઇબ થાય છે પ્રિસ્ક્રિપ્શન દર્દ હોય તમે કોણ મને કેરનો દુખાવો છે તો એ તમને જે બે ત્રણ દવાઓ લખે ને એની પાછળ એક દવા લખે ટુ સોશિયલ સર્વિસ એવરી વીક આપણ એક દવા છે અઠવાડિયે બે કલાક સમાજ સેવા કરવી અને પછી એક લખે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવી આવા પ્રિસ્ક્રિપ્શન હજારો ડોક્ટર્સ લખે છે કે બે ત્રણ ચાર દવા જે તમને લખવાની એ લખે પછી બે મુદ્દા લખે બે કલાકની અઠવાડિયે નિસ્વાર્થ સમાજ સેવા કેમ ચલાવવાનો સમાજ સેવા અને રોજ ભગવાનને પ્રાર્થના તો એ કમ્યુનિટી સમાજ તરફ સમાજ માટે જવાબદાર વ્યક્તિઓ તૈયાર થાય બે સારા કામ કદાચ ઓછા કરશે ને તો ચાલશે પણ ખોટું કામ કરે ચાલે નહીં એથિકલી રાઈટ વ્યક્તિઓ તૈયાર થાય એટલે કે નીતિ નિયમ સિદ્ધાંતને વળગેલી વ્યક્તિઓ અગેન હું એક વાક્ય રિપીટ કરું છું સંસ્કાર વગર ભણેલા ભૂત તૈયાર થાય ભણતર હોય પણ એથિક્સ ના હોય એટલે યસ રાતોરાત નો થઈ જાય શું બોલ્યો યસ બેંક રાતોરાત નો બેંક થઈ ગઈ ચલાવનારા ઓછા બુદ્ધિશાળી નોતા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એલએસી ગ્રેજ્યુએટ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ પણ કૌભાંડનો કોઈ પાર નહીં જે બધા બેંક સાથે ચેડા કરે છે બધા બુદ્ધિશાળી છે હું હોશિયાર છે એની જ બુદ્ધિ સૌડી વાપરે તો ઘણું સારું કામ કરે પણ આપણા વિદ્યાર્થીઓનું આપણે ફોર્મેશન કરવું છે કે બેટા ગમે તેટલો લાભ થતો હોય પણ નીતિ નિયમ સિદ્ધાંત ચૂકીશ નહીં આ ફોર્મેશન જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડ્યો કે નહીં કોઈક લંડન ભાગી ગયા કોઈક કેરેબિયન આઈલેન્ડ ભાગી ગયા નામ યાદ આવી જાય છે ને તો વાંધો નહીં પાછા લાવવાના છે આવશે એક બે જણાની એક્સ્ટ્રાડિશન ટ્રીટી યુકેની હોમ સેક્રેટરીએ સાઈન કરી દીધી છે એટલે બાર અહીંયા ભવ્ય સ્વાગત એમનું કરવાનું છે દિલ્હી એ આવીને મોઢું ખોલશે એટલે એને તકલીફ ને ઘણા બધાને તકલીફ પડવાની છે અને તિહારમાં એક સરસ કમરો તૈયાર થઈ ગયો છે એમની માટે રહી શકે એવી રીતે જેને ક્રિકેટમાં બોલ સાથે ચેડા કર્યા ને બધે ક્રિકેટ છોડવું પડ્યું પેન્ટ ઉપર ઘસવાના બદલે પતરી ઘસે સીસીટીવીમાં પકડી ગયું ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની વાત કરું છું બાર એક વર્ષ માટે બેન કેપ્ટનસી ગઈ સાડા ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર અઢારમાં પ્રસંગ બનેલો સાઉથ આફ્રિકામાં સાડા ત્રણ વર્ષથી કેપ્ટનસી આવી નથી હુ એવર યુ આર વોટ એવર યુ આર ઇફ યુ પ્લે વિથ એથિક્સ યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો ઇન સેકન્ડ્સ નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોઈ ચેડા નહીં બે સારા કામ ઓછા થાય તો ચાલશે પણ એક ખોટું કામ ના થવું જોઈએ એ વિદ્યાર્થીઓને નાનપણથી ધરબી દેવું ને એ ફોર્મેશન કરવાનું છે આપણે કે ગમે તેવી લોભામણી લાલચ હોય પણ એ નીતિ નિયમ સિદ્ધાંત રેડ લાઇટ ઇઝ રેડ લાઇટ યુ કાન ક્રોસ ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ હોય એટલે આ તો વચ્ચે એક પ્રસંગ યાદ આવે એટલે કહું એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મિટિંગ થઈ ગયેલી એમાં ટ્રાફિકની સમસ્યાની એક ચર્ચા હતી ઘણી બધી ચર્ચા હતી એમાં ટ્રાફિકની સમસ્યા એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે બહુ સરસ વાત કરી કે અમારે રોમ શહેર છે ને ત્યાં બધા ટ્રાફિક લાઇટને સરસ માન આપે છે લાલ લાઇટ હોય તો ઊભું રહેવું ગ્રીન થાય પછી જવું એટલે કે ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવી જ પડે ને ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમારે ફોલો કરવાની જ હોય ઇટાલીનું જે બીજું શહેર છે ને નેપલ્સ નેપલ્સમાં ટ્રાફિક લાઇટ છે ને સજેશન છે સજેશન્સ કેવું કહેવાય પ્રસ સુજાવ એ તમે કદાચ અપનાવો ખરા ના અપનાવો એટલે કે ત્યાં અમારે ટ્રાફિક ગરબડ છે અને અમારી જે માફિયા સિટી છે ને ત્રીજા નંબરની સિટી ઇટલીની સિસિલી સિસિલીમાં આ ટ્રાફિક લાઈટ છે ને એને લોકો ક્રિસમસ ડેકોરેશન સમજે છે લાલ પીળી લેવી થા કરે એટલે કે કોઈનું કોઈ માન સન્માન જ નથી જો ત્રણેય શહેરોમાં રોમ નેપલ્સ અને સિસિલીમાં ટ્રાફિક લાઇટ તો એ જ હતી નાગરિકનો અભિગમ એના પ્રત્યે શું હતો ને એની પર વ્યવસ્થા ગોઠવાની એનું ફોર્મેશન થયું ઇન્ફોર્મેશન તો ફૂલ હતી બધી કે ભાઈ લાલ લાઈટ પીળી લાઈટ રેડ લાઇટ હોય પછી એમ્બર થાય એમ્બરમાંથી ગ્રીન થાય એ બધી માહિતી હતી પણ ફોર્મેશન નહીં થયેલું ને એટલે રોમમાં એને ઇન્સ્ટ્રક્શન તરીકે જોતા હતા નેપલ્સમાં એને સજેશન તરીકે જોતા હતા અને સીસીલીમાં એને દિવાળીનું ડેકોરેશન લાલપીઢી થયા કરે બાલ્કનીમાં સીરીઝ લટકાવી હોય ને બધાએ એવું થયા કરે એટલે ફોર્મેશન એમાં આ છે એથિક્સ મુખ્ય ફોર્મેશન આ છે એની માટે અધ્યાત્મની જરૂર છે એટલે પહેલાં આપણે પર્સનલ ગ્રોથની વાત કરી ફેમિલી ગ્રોથની વાત કરી કમ્યુનિટી ગ્રોથની વાત કરી અને છેલ્લે હવે આ વાત કરવાની કે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય એનો આધ્યાત્મિક વિકાસ થાય સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ સેવન હેબિટ્સ ઓફ હાઇલ ઇફેક્ટિવ પુસ્તક લખ્યું પછી એમને બીજું પુસ્તક લખ્યું ધ એથ હેબિટ બે હજાર છ ને એમાં આ પુસ્તકના પ્રચાર માટે ભારત આવેલા મુંબઈમાં ઓબેરોયમાં એમનો વેબિનાર સેમિનાર હતો ત્રેવીસ હજાર રૂપિયાની એક ટિકિટ હતી એમને સાંભળવા માટે અને ટિકિટ ઈ ટિકિટ ચોવીસ કલાક પહેલાં ઓપન થઈ અને છ્યાસી સેકન્ડમાં સાતસો ટિકિટ વેચી ગઈ આખા ભારતમાં એક ટિકિટ ત્રેવીસ હજાર રૂપિયાની પેક ક્રાઉડ ઓબેરોયમાં એમને સાંભળવા માટે છ કલાકનો સેમિનાર એમાં પોતે તો એક દોઢ કલાક જ આવ્યા છે વચ્ચે વચ્ચે ટુકડા બાકી બધું વિડીયોથી અને એમના મેનેજર સમજાવી દેતા હોય બીજી દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો એ આર્ટિકલ છે મારી પાસે એ આર્ટિકલમાં વચ્ચે એક બોક્સ આઇટમ હતી એમાં લખેલું હતું કે તમને કદાચ ગઈકાલે સેમિનાર ના ભર્યો તમે આર્ટિકલ વાંચી લો અને કદાચ તમને આર્ટિકલ વાંચવાનો ટાઈમ ના હોય તો વચ્ચેની આ બોક્સ આઇટમમાં એક લાઈન અમે લખેલી છે તમે વાંચી લો એમાં છ કલાકનો સાર આવી ગયો આ પુસ્તકનો સાર આવી ગયો સ્ટીફન કોવી પાંચ દિવસ ભારતમાં રહેલા ચાર વેબિનાર ચાર સેમિનાર કર્યા એમને અને છ કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા આ પુસ્તકના પ્રચાર માટે એ પુસ્તકનું મુખ્ય વાક્ય શું હતું દો સ્પિરિચ્યુઆલિટી અધ્યાત્મ એ મુખ્ય વાક્ય બોક્સ આઈટમમાં લખેલું ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય અપેક્ષા તમે પછી રાખો પહેલાં તમે સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો એ સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે આના છ કરોડ લીધા પણ મેં તમને મફતમાં કીધું બોલો કારણ કે આ વાત અમારા ફોર્મેશનમાં છે અમારા ગુરુ યોગીજી મહારાજ એમના પુસ્તક યોગી ગીતામાં લખ્યું છે કટ વળી જવું પોતાનો એકડો સાચો રાખો નહીં યાદ થયું પણ જ્યારે પેલું થ્રી પીસ સૂટ પહેર્યો હોય સ્ટીફન કવિએ ટાઈ પહેરી હોય કોલર માઇક ચાલતું હોય ચાલતા ચાલતા વાત કરીને એના છ કરોડ છે બાકી વાત તો આપણી જે જ છે એની અમારે યોગીજી અમારે ઓગણીસો ને એકતાલીસમાં જે વાત કરીને એ સ્ટીફન કોફી બે હજાર છમાં કરી છે પણ પેલું થ્રી પી સૂટ અને ચાલતા ચાલતા વાત કરવાની એના પૈસા ચડે વોટ આઈ મીન ટુ સે કે અધ્યાત્મ આપણી પાસે આપણા રગે રગમાં છે આપણા મહાપુરુષોએ આપણને આપેલું છે એ અધ્યાત્મના સંસ્કાર પણ એને આપવાના એ સ્ટીફન કોફી બહુ જ સરસ વાત લખી છે લખ્યું કે વન ઓફ ધ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુઝ ઇન વર્લ્ડ સ્ટીફન કોવી એટલે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ કહેવાય બહુ સરસ શબ્દ એમણે લખ્યા છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બિંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની નો વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બિંગ્સ ઓન હ્યુમન જર્ની આપણે માની માનીએ છીએ કે આપણે માણસ છીએ કંઈક થોડીક આધ્યાત્મિકતા સીધીને એસી વર્ષમાં શીખશું એવું નથી આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ અને સાહીઠ સિત્તેર વર્ષની એક નાની ટૂંકી યાત્રા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ બાકી છીએ તો આપણે આધ્યાત્મિક અસ્તિત્વ હવે આ મેનેજમેન્ટ ગુરુ વેસ્ટમાંથી આ કહેતા હોય તો આપણે તો આ વેદ ઉપનિષદની વાતો ઘરે ઘર છે એટલે આધ્યાત્મિક જ્ઞાન પણ એને આપવાનું એટલે બધા શિક્ષકો ગણ્યા બેઠા છો એક છેલ્લી વિનંતી એ કરવાની તમારે ક્લાસમાં કેટલા મિનિટનો પિરિયડ હોય છે લેટ્સ ટોપ પ્રેક્ટિકલ હવે આપણે વાસ્તવિકતા ઉપર આવીએ ચાલીસ મિનિટનો તમારે ચાલીસ મિનિટનો પિરિયડ ફોર્ટી પ્લસ ઝીરો નહીં રાખવાનો ચાલીસ મિનિટનો પિરિયડ પત્રીસ વસ્તા પાંચ રાખવાનો ફોર્ટી ઇઝ નોટ ફોર્ટી પ્લસ ઝીરો ઇઝ થર્ટી ફાઇવ પ્લસ ફાઇવ તો એ શું પાંત્રીસ મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો જે વિષય ભણાવાનો છે એને પૂર્ણ ન્યાય આપવાનો અને છેલ્લી પાંચ મિનિટ છે ને આવી પ્રેરણાદાયી વાતો કરવાની તો તમે પોતે આઈપીડીસી બની જશો તમે પોતે આઈપીડીસી પર્સનાલિટી જ બની જશો દરેક શિક્ષક આઈપીડીસી જ બની જશે છેલ્લી પાંચ મિનિટ આવી સારી વાતો કરો ને કેમ લાગે છે વાઇસ ચાન્સેલર સાહેબ હા બિલકુલ યોગ્ય છે કે છેલ્લી પાંચ મિનિટ આવી પ્રેરણા એની માટે ટીચર્સે પણ અપડેટેડ રહેવું પડે કે ભાઈ એક વિષય આપણે ભણાવીએ છીએ ને પાંચ સાત વર્ષથી ભણાવીએ છીએ એટલે આમ ગર્વ લે કે હું ખાલી ચોક લઈને જ જાઉં છું ક્લાસરૂમમાં અને હું વગર નોટ્સે વગર ટેક્સ્ટબુકે ભણાવી શકું છું એ ગર્વ સારો છે તમે તમારા વિષયમાં ઊંડા ઉતર્યા છો એની માટે તમને ધન્યવાદ છે પણ સાથે સાથે એક પાંચ મિનિટનો પ્રેરણાદાયી પ્રસંગ પણ દરરોજ એક નવો કહી શકો ને એ અપડેશન શિક્ષકો માટે પણ જરૂરી છે યુ અગ્રી વિથ મી ઓર નોટ તો ઇફ યસ યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ ટુમોરો યસ ઓર નો વાઇસ ચાન્સેલરશીપ પરમિશન ગ્રાન્ટેડ બસ હા એમને હા પાડી છે એટલે પરમિશન ગ્રાન્ટેડ એટલે આપણે આપણી યુનિવર્સિટીના મુખ્ય ઓથોરિટી વ્યક્તિ તરફથી પરમિશન ગ્રાન્ટેડ છે તો આઈપીડીસીને ફોર્સ મળશે તો આવા વિદ્યાર્થીઓ તૈયાર થશે ને આવા નાગરિકો તૈયાર થશે ફાઈવ મિનિટ્સ સો નાવ યોર પીરિયડ ઇઝ નોટ ફોર્ટી પ્લસ ઝીરો યોર પીરિયડ ઇઝ થર્ટી ફાઈવ પ્લસ ફાઈવ તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં આવે કે આ પાંચ મિનિટ કેવી કરામત કરશે એ તમને વીસ પચીસ વર્ષ પછી કોઈ વિદ્યાર્થી મળશે ને કે સાહેબ મને ઓળખ્યો કે તમારું તો બધા હજારો વિદ્યાર્થી પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક છે સમજી શકીએ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી આ વર્ષમાં હું ભણતો હતો પણ તમે પેલી જે સરસ પ્રેરણાદાયી વાતો કરતા હતા એમાંથી આ એક વાત મને બહુ ગમી ગઈ અને મેં પ્રયત્ન કર્યો તો આજે હું આ સ્થાને પહોંચ્યો છું એવું તમારા પંચોતેર એસી વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે તો તમારી માટે શિક્ષક તરીકે સૌથી મોટું ગૌરવ આ બનશે હા કે ના એવું ગૌરવ તમે લઈ શકો ને એની માટે આઈપીડીસીનો કોર્સ છે ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન એની માટે આ કોર્સ આપણે કરીએ છીએ અને આઈપીડીસી જોયો ને બધા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળ્યો વિદ્યાર્થી અત્યારે ત્યાં પીપી સમાનીસ સવાણી કોલેજમાં ભણે છે સુરતમાં જ્યાં મેં પહેલી વખત આ લોન્ચ કર્યો કોર્સ કટારિયા પ્રસ્મિત કટારિયા એ નાગપુરમાં ભણતો હતો મૂળ નવાપુર નાગપુરનો ત્યાં મહારાષ્ટ્રનો છે તો ત્યાંને ફિઝિયોથેરાપીનો કોર્સ પણ વોટ એવર ઇસ્યુ થયા હશે સિનિયર ટીમ સાથે ટીચર સાથે પણ એ વારે વારે ફેલ થાય એ ભણે તૈયારી કરે સારો વિદ્યાર્થી પણ કંઈક ઘર્ષણમાં આવી ગયો હતો ક્યાંક એટલે એને અન્યાય થતો હતો ડિપ્રેશનમાં આવી ગયો એક વખત તો એને ત્યાં વોશરૂમમાં જઈને કોલેજમાં ફિનાઇલ પી પણ લીધું તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને ભગવાનની દયાથી બચી ગયો પછી એણે એના પિતાએ કીધું તું છોડી દયા તું બીજી જગ્યાએ ભણવા જ્યાં ત્યારે અહીંયા ઘર્ષણ ઊભું થયું છે તો બીજી જગ્યાએ ભણવા જાય એ પીપી સવાણીમાં સુરતમાં ભણવા માટે આવ્યો ત્યાં આઈપીડીસી કોર્સ એણે લીધો અને આઈપીડીસી કોર્સમાં એને એટલી બધી પ્રેરણા મળી પહેલી પ્રેરણા મળી જે પહેલું આપણે દ્રશ્ય જોયું ને ફેલિયર ટુ સક્સેસ જીવનમાં નિષ્ફળતા તો આવે પ્રતિકૂળ સંજોગો તો ઊભા થાય ઘર્ષણ જીવનનો એક ભાગ છે એ થાય પણ આપણે આપણા ધ્યેય તરફ મંડ્યા રહેવાનું સવાર ઉઠીને આપણે આપણું જે નક્કી કર્યું એ કર્યા કરવાનું એમાંથી એટલી બધી પ્રેરણા મળી એણે કીધું હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો સુસાઇડલ વિચારોમાંથી બહાર આવ્યો અને હું જે ડિપ્રેશનની પીલ્સ લેતો હતો ને ડૉક્ટરે એમને પ્રિસ્ક્રાઇબ કરી એ પણ હવે મારે બંધ થઈ ગઈ છે ફોર્મેશન થયું ને આ તો મેં તમને આ કટારિયાનો એક પ્રસંગ કીધો આવા તો સેંકડો પ્રસંગો બન્યા છે એટલે આજના દિવસે આ ખૂબ શુભ દિવસ છે જેમ સ્નેહલભાઈએ પ્રવક્તા તરીકે વાત કરી કે આજે એક શુભ યોગ છે એક સારો યોગ થયો છે કે આપણે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એમઓયુ થયું બીએપીએ સંસ્થા અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વચ્ચે અને આવો એક સુંદર કોર્સની શરૂઆત થઈ છે આ કોર્સથી અનેકને લાભ થયો છે તમારા વિદ્યાર્થીઓને પણ લાભ થશે અને સાહેબને મેં પૂછ્યું અમે બેઠા હતા સાથે ત્યારે હું કેટલા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં એમને મને કીધું બે લાખ બે લાખથી વધારે વિદ્યાર્થીઓ ઇમેજિન અ ટેન પરસેન્ટ ફાઇનલ રિઝલ્ટ દસ ટકા પણ રિઝલ્ટ એટલે વીસ હજાર નૈતિક મૂલ્યવાન નાગરિકો સમાજને ખાલી તમારી યુનિવર્સિટી આપી શકશે વીસ હજાર એનો પણ હવે એક ટકો ગણો વીસ હજારનો એક ટકો એટલે કેટલા બસો નો પણ એક ટકો ગણો એટલે કેટલા બે એવા બે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી સ્થાપી શકે તો તમારી માટે ગૌરવ થાય કે ના થાય એ મોટી યુનિવર્સિટી સ્થાપે અને ભવિષ્યમાં તમને કે વોરા સાહેબને મળવા આવે કેસી પટેલને મળવા માટે આવે સ્નેહલભાઈને મળવા આવે પરબતભાઈ બેઠા છે એમને મળવા આવે અત્યારે તમે નેવું પંચાણું વર્ષના હોય સરખું જોતા એના હોય સાંભળતા હોય કે સાહેબ મને ઓળખ્યો તો કે ના તમારા કોલેજમાં હું ભણ્યો તમારા નીચે ભણ્યો તમે મને આઈપીડીસી કોર્સનો આગ્રહ કરેલો મેં લીધો અને આજે જે આ યુનિવર્સિટી અમદાવાદમાં તો તમે એમ કહો હા એનું નામ તો બહુ સારું છે સાહેબ એ મેં મેં સ્થાપી છે આ વાત તમે તમારા એક વિદ્યાર્થી પાસેથી જ સાંભળો એટલે તમને તમારું જીવન સફળ તમને એવી ધન્યતા અપાવવા માટે આઈપીડીસીનો કોર્સ છે સો થેન્ક યુ વેરી મચ અને અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તો આઈપીડીસી કોર્સ દ્વારા એક્ઝેક્ટલી યુનિવર્સિટીમાં જે છે એ રીતે નહીં પણ નાના નાના ક્રેશ કોર્સિસ બે મહિનાના ત્રણ મહિનાના અઢી મહિનાના એવા ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સિસ બીએપીએસ સંસ્થા ચાલુ કરવા વિચારી રહી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ ઇન બિટવીન ધ એજ ઓફ ફિફ્ટીન ટુ ફિફ્ટી એટલે કે પંદરથી પચાસ વર્ષના કોઈપણ વ્યક્તિને આવું કોઈક માર્ગદર્શન મૂલ્ય નિષ્ઠાનું પ્રાપ્ત કરવું હોય તો એના માટે ઓનલાઈન કોર્સિસની પણ સરયડીસી ડોટ કોર્સ અને આઈપીડીસી આઈપીડીસી ડોટ ઓફિશિયલ આ જે ત્રણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે ત્યાં આની જાહેરાત આવશે કે ક્યારે આ લોન્ચ થશે એની નોટિસ લગભગ આપણને ટૂંક સમયમાં જાણવા માટે મળશે લગભગ એકાદ મહિનાની અંદર પણ એમાં આપણે રજિસ્ટર કરી શકીશું